શ્રી સમસ્ત ભૂજ્ઞાતિ પંચ દ્વારા આગામી ગોકુળાઠમ, છડીનોમ અને મેઘરાજાના વિસર્જન યાત્રા કોરોનાને કારણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને લીધે તમામ ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પાબંદી ફરમાવી દેવામાં આવી છે, જે અંગે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા પણ જાહેરનામું બહાર પાડી 2 સપ્ટેમ્બર સુધી તમામ ઉત્સવો અને તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે, જેની અસર ભરૂચની આગવી સંસ્કૃતિ ઓળખ એવા છડી અને મેઘરાજાની ઉજવણી પર પડી છે, મેઘમેળાની ઉજવણી પર પડી છે। કોરોનાના કારણે સરકારી ગાઈડલાઈન મુજબ ભોયવાડ ખાતે 250 વર્ષથી પણ પૌરાણિક પરંપરા મુજબ દિવાસા દિવસથી મેઘરાજાની પ્રતિમાનું શ્રદ્ધા સાથે સ્થાપન કરવામાં આવ્યું છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સિસની જાળવણી સાથે ફરજિયાત માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ વગેરેનું પાલન કરવામાં આવી રહ્યું છે। શ્રાવણ વદ 7મથી શરૂ થતો મેઘમેળો પણ બંધ રહેતા સોનેરી મહેલ વિસ્તાર સુમસાન લાગી રહ્યો છે, જ્યાં દર વર્ષે વિવિધ ખાણીપીણી અને રમકડા સહિતની ચીજવસ્તુઓની દુકાનો લાગતી હતી અને માનવ મેદની ઉમટતા માનવ સાગર લહેરાતો હોય તેવો નજારો 4 દિવસ જોવા મળતો હતો। કલેક્ટરના જાહેરનામા બાદ ભોય પંચ દ્વારા છડીનોમ અને મેઘરાજાના વિસર્જન યાત્રા અંગે મંજૂરી માંગવા સાથે માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા તે માટે મંજૂરી આપવામાં ન આવતા ભોય સમાજ દ્વારા અગ્રણીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજી સરકારી આદેશનું પાલન કરી તમામ તહેવારોની ઉજવણી બંધ રાખવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વર્ષ 2020ના તહેવાર જેવા કે છડી ઝુલાવવાનું, સેવાદાર દ્વારા સાકર રમવાનું, જન્માષ્ટમીની કથા, છડી યાત્રા અને મેઘરાજાના વિસર્જનની સવારીની ઉજવણી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે પરંપરા મુજબ સરકારી ગાઈડલાઈનને અનુસરી ધાર્મિક વિધિ મુજબ માત્ર છડી પૂજન મંદિર ખાતે કરવામાં આવશે। શ્રી ભરૂચ સમસ્ત ભોય જ્ઞાતિ પંચ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને જાહેર અપીલ કરી જાહેરનામાનું ઉલ્લંઘન ન કરતા આ વર્ષે ઘરે રહી સુરક્ષિત રહી સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે। તે સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ લેવા જણાવાયું છે। આમ ભારે પૂર, વરસાદ જેવી કુદરતી આફતો છતાં પણ ભરૂચમાં છડી અને મેઘરાજાના ઉત્સવની ઉજવણી એ જ દિન સુધી થતી રહી હતી, જે આ વર્ષે કોરોનાના કારણે નહીં થઈ શકે અને વર્ષોની ધાર્મિક પરંપરા આ વખતે તૂટી છે।